वेलकम टू फूड गणेशा। पीली मगनी दाळ मोगर दाळनी कचोरी बनावा माटे अहीं एक वाटकी जेटली मैं मगनी दाळ लीधी छे, जेने आपणे बे थी त्रण वखत पाणीथी धोवानुं छे। वधारानुं पाणी प्लांट्समां जवा दईशुं। बे त्रण वखत ધોયા પછી તેમાં ચોખ્ખું પાણી ઉમેરીને દાળને 2-3 કલાક પલાળવા દઈશું। ઓછામાં ઓછું 1.5 કલાક તો રાખજો જ। લોટ બાંધવા માટે અહીંયા મેં 3 વાટકી ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। તમે રોટલીના લોટની જગ્યાએ 2 વાટકી મેંદો અને 1 વાટકી ઘઉંનો રોટલીનો લોટનું કોમ્બિનેશન પણ રાખી શકો છો। તો 1 વાટકી મગની દાળ હતી જેની સામે 3 ગણો લોટ લીધો છે। લોટ મિક્સ કરી 3 વાટકી લોટ સામે 1/2 વાટકી ઘી અને 2 વાટકી જેટલું પાણી આપણે ગરમ કરવા મૂકીશું। સ્વાદ પ્રમાણે મીઠું બધી સામગ્રી મિક્સ કરી દઈશું। તો શરૂઆતમાં 1 વાટકી જેટલું પાણી રેડ્યું છે। જેમ જરૂર પડે એમ આપણે પાણી રેડેશું અને એ પણ ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો। એક થોડું આપણે ખસખસ ઉમેરીશું, અજમો, ખસખસ નહીં અજમો। જરૂર પડે એમ ઉપર બીજી 1/2 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે। તો જે માપ લીધેલું એમાં એ પ્રમાણે હવે થોડુંક જ પાણી બાકી છે। લોટ બંધાઈ ગયો છે, માપ પ્રમાણેમાં 1/4 ભાગની વાટકી જેટલું પાણી બચ્યું છે। લોટ ઢાંકીને 1/2 કલાક માટે રેસ્ટ આપીશું। 2 કલાક થઈ ગયા છે, દાળ એકદમ પલળી ગઈ છે, સોફ્ટ થઈ ગઈ છે, ઇઝીલી તમે આને તોડી શકશો। બધું જ પાણી આપણે કાઢી દઈશું, બધું જ પાણી નીતારી લઈશું। બીજી બાજુ તીખાસ પ્રમાણે આદુ મરચાંને મિક્સચરમાં ઉમેરી દઈશું, જેને આપણે વાટી દેવાનું છે। આદુ મરચાં વટાય એટલે નાના મિક્સચર જારમાં આપણે મગની દાળ અધ કચરી વાટવાની છે। જો તમારી જોડે ચીલી કટર હોય જે આપણે ગોળ ગોળ ફેરવતા હોઈએ છીએ તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, ને તો નાના મિક્સચર જારમાં આપણે પાણી ઉમેર્યા વગર થોડી થોડી દાળ મૂકીને બંધ કરીને મિક્સચરને આપણે 2 બાજુ ફેરવી શકીએ છીએ। તો રેગ્યુલર જમણી બાજુ રાઈટ સાઈડ ન ફેરવતા આપણે ડાબી બાજુ લેફ્ટ બાજુ આ રીતે 2-3 વખત ચાલુ બંધ કરવાનું છે અને વચ્ચે 1 વખત દાળ મિક્સ કરીશું। તો અધકચરી વટાઈ ગઈ છે, પણ જો તમને એવું લાગે કે અધકચરી નથી વટાઈ તો ફરીથી આ રીતે મિક્સ કરીને 2 વખત ડાબી બાજુ લેફ્ટ બાજુ ફેરવવાનું। બધી દાળ અધકચરી વટાઈ જાય એટલે ગેસ ઓન કરી 1-2 ચમચી જેવું તેલ ઉમેરી, તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવું। તેલ ગરમ થાય એટલે જીરું, ચમચી આખા ધાણા, થોડી હિંગ ઉમેર્યા પછી આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। ત્યારે ખાસ ગેસ એકદમ ધીમો કરવાનો, નહીં તો આદુ છે એ ચીપકી જશે। સાથે જ અહીંયા હું 1 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરું છું, બેસન ચણાનો લોટ, જે ધીમા ગેસે આપણે મિક્સ કરી દઈશું। ચણાનો લોટ શેકાય એના પછી આપણે મગની દાળ આની અંદર ઉમેરી દઈશું। મસાલામાં ચમચી ધાણા જીરું પાવડર અને સ્ટફિંગના માપનું મીઠું ઉમેરીશું। અહીંયા હું સિંધો મીઠું વાપરું છું। મરચાંની તીખાસ ખાસી છે એટલે હું લાલ મરચું પાવડર નથી ઉમેરતી, પણ તમને વધારે તીખું જોઈતું હોય તો તમે આની અંદર લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો, 1/2-1 ચમચી જેવું। સાથે જ 1/2 ચમચી જેવો ગરમ મસાલો પાવડર ઉમેરીશું। તો ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે, ગેસ એકદમ ધીમો કરીને જે આપણે મગની દાળ વાટેલી અધકચરી પલાળ્યા પછી એ આપણે આની અંદર ઉમેરી દઈશું। બધા મસાલા સાથે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। એકદમ ધીમા ગેસે લગભગ આપણે 5-10 મિનિટ સુધી આ રીતે મિક્સ કરતા રહીશું, જેથી મગની દાળ છે જરાય કાચી ના લાગે। તેમ છતાં કોઈક વખત એવું તમને લાગતું હોય કે મગની દાળમાં પાણી વધારે રહી ગયું છે
આવી એકદમ કઠણ નથી થઈ, ઢીલી થઈ છે. તો એ કેસમાં તમે શેકેલો ચણાનો લોટ, શેકેલું બેસન તમે ઉમેરી શકો છો. તો મગની દાળ શેકાઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈશું. અને આમચૂર પાવડર જો ઘરમાં હોય તો એ ઉમેરવો, પણ આમચૂર પાવડર ના હોય તો આપણે અડધું લીંબુનો રસ નીચવીશું. લીલા મરચાં ના હોય તો લીલા મરચાં આપણે સ્કીપ કરી દઈશું અને એની જગ્યાએ સૂકું લાલ મરચું પાવડર આપણે ઉમેરી દઈશું. અડધો કલાક પછી લોટ સેટ થઈ ગયો છે. આપણે પરોઠાનો લોટ હોય એ રીતનો જ સોફ્ટ રાખ્યો છે. 2 મિનિટ મસળી દઈશું. હવે બીજી વસ્તુ, આપણે ખાલી ઘઉંનો લોટ વાપર્યો છે એટલે કલર થોડો આ રીતનો જ આવશે. એટલે કલરમાં આપણે થોડો કોમ્પ્રોમાઈઝ કરવો પડશે, પણ ટેસ્ટમાં બિલકુલ નહીં. પૂરી બનાવીએ એના કરતાં થોડો વધારે લુવો તૈયાર કરીશું. જે આપણે પૂરી વણતા હોઈએ તેના કરતાં થોડી મોટી આકારમાં વણીશું. બહુ જાડું પણ નથી રાખવાનું અને પાતળું પણ નથી રાખવાનું. મીડિયમ સાઇઝમાં જ આપણે વણવાનું છે અને મીડિયમ થિકનેસમાં. આટલી થિકનેસમાં વણાય એટલે આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું એ થોડું થોડું કરીને આપણે વચ્ચે મૂકીશું. 2 ચમચી જેટલું સ્ટફિંગ મૂક્યું છે. પછી બધી જ બાજુએથી આપણે જેમ આપણે આલુ પરાઠા બનાવીએ અને જે રીતે આપણે સાઈડ પરનો લોટ ભેગો કરીએ એ જ રીતે લોટ ભેગો કરીને પોટલી બનાવીશું. વધારાનું કાઢી દઈને દબાવી દઈશું. હવે આ બાજુ આપણે પોટલી વાળેલી તો આને ઊંધું કરી પાછળની બાજુ આ રીતે આપણે દબાવીશું. અને એકદમ આછા હાથેથી આપણે વણવાનું છે, બહુ દાબીને પણ નહીં. તો આટલી સાઈઝમાં આપણે વણવાની છે. આ જ રીતે આપણે બધી કચોરીઓ તૈયાર કરીશું. હવે કચોરી તળવા માટે ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકદમ ધીમા ગેસે રાખવું. કચોરી, સમોસા બધું જ એકદમ ધીમા ગેસે તળવું. એક સાથે આપણે 2 જ કચોરી ઉમેરીશું. એકદમ ધીમા ગેસે થવા દેવી. 2 મિનિટ પછી આપણે ફ્લિપ કરીશું. પાંચેક મિનિટ પછી આપણે બહાર કાઢી દઈશું. અને ઘઉંની છે એટલે બહુ વધારે નહીં ફૂલશે, ઘઉંના રોટલીની છે એટલે, પણ સ્વાદમાં મેંદા કરતાં પણ વધારે સરસ લાગશે. આ જ રીતે દર વખતે એકદમ ધીમા ગેસે આપણે તૈયાર કરીશું કચોરી. એ નીચે હોય તો એની જાતે જ ઉપર આવી જશે. આપણે ચમચાની મદદથી કે એવી રીતે આપણે ઉપર લાવવાનો પ્રયત્ન નહીં કરીશું. ખાસ ફાટી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું તળતી વખતે, એટલે બરાબર સીલ કરવાની. સ્ટફિંગમાં તમે મીઠો લીમડો છે, કોથમી છે, બધું જ ઉમેરી શકો છો. તો ઘઉંના લોટમાંથી હેલ્ધી આ કચોરી તમે ખાસ બનાવજો. સરળ પણ છે અને ફટાફટ થઈ પણ જાય છે. તમે આને ચાટ તરીકે પણ સર્વ કરી શકો છો. તો અહીંયા ખજૂર આંબલીની મીઠી ચટણી સર્વ કરી છે, સાથે જ તમે ફુદીના, કોથમી અને લીલા મરચાંની તીખી ચટણી પણ બનાવી શકો છો. કેવું લાગ્યું ચટણી ભાઈ? ચટણી અને સાથે કચોરી મને બનાવજો. તમે પણ જરૂરથી બનાવજો. બાય બાય. જો તમે એકદમ તીખું ખાવાનું પસંદ કરતા હો તો આજે સ્ટફિંગ છે એકદમ સ્પાઈસી રાખજો, કારણ કે જ્યારે તળાશે એટલે એમાં તીખાશ થોડી ઓછી થઈ જશે. એટલે જ્યારે તમે સ્ટફિંગ ટેસ્ટ કરો બનાવ્યા પછી, તો એ નોર્મલ જો તીખું લાગતું હોય તો એના કરતાં થોડું વધારે મરચું અથવા તો ગરમ મસાલો ઉમેરી દેવો. આ રેસીપી ખાસ લોકડાઉન સ્પેશિયલ શેર કરી છે, કારણ કે ઘઉંનો લોટ અને મોગર દાળ આપણે નોર્મલી ઘરમાં હોય જ, અને તે સિવાય આદુ અને બીજા બધા મસાલાનો ઉપયોગ કર્યો છે. બેસન જરૂરી નથી, બેસન ના હોય તો પણ ચાલે.
અને આની સાથે સર્વ કરવા માટે ખજૂર અને આંબલીની ચટણી બેસ્ટ કોમ્બિનેશન છે. તો તમે પણ બનાવજો એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સ્લો સ્પીડમાં વિડીયો બનાવ્યો છે.